અને મહારાજે વર્તનમાં બહુ સરસ દાખલો આપ્યો કે પ્રવૃત્તિ કરતા હોય, વ્યવહાર કરતા હોય, છતાં શ્રીજી મહારાજ કે કેમ જેમ પશુ હોય આખો દિવસ ફરી વગડામાં જઈ અને સાંજે પોતાને ખીલે આવે એ ધણિયાતું બતાવ્યું. બીજું પક્ષી હોય આખો દિવસ પોતે ફરી અને સાંજે પોતાના માળામાં આવીને બેસે એમ મહારાજ કે તમે ખીલે ભક્તિરૂપી ધર્મરૂપી ઉપાસનારૂપી ખીલે આવો છો કે નથી આવતા. બીજી બાબત બતાવી કે ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ એ મૂર્તિરૂપી જે માળો એમાં તમે વિરામ કરો છો કે નથી કરતા. આ વચનામૃતની અંદર મહારાજે બહુ સુંદર રીતે પ્રતિપાદન કરેલું છે. તો કચ્છની અંદર વિચાર કરો કે કેવા સંતો હતા. સ્વામીએ વાત કરી, એ વાત કરી એની અંદર આપણે ખ્યાલ આવે કે સંતો નિરાવરણ દ્રષ્ટિવાળા હતા. એ નિરાવરણ દ્રષ્ટિવાળાએ બ્રહ્મચારી સ્વામીને જવાબ આપ્યો, વાઘા આવડાશે કે સવડા એ કોઈ સામાન્ય બાબત નથી. જેની વૃત્તિ પરમાત્મામાં અખંડ છે એને સ્વરૂપ હંમેશા માટે દેખાય છે. તો આવા સમાજના આવા વર્ગના તમે બધા વારસદાર છો અને એના પ્રતીક છો. આજના દિવસે વધુ ને કહેતા કચ્છના સત્સંગમાં સંતોએ કેટલી મહેનત કરી છે. પછી આ કચ્છનો હરિભક્ત આફ્રિકામાં હોય, લંડનમાં હોય, ઓસ્ટ્રેલિયામાં હોય, સિશલમાં હોય કે મોરિશિયસમાં હોય કે નોર્વેમાં હોય, પણ એને ક્યારે આ સંપ્રદાય ભુજ મંદિર તેમજ સંતો એને ક્યારે ભૂલ્યા નથી અને એનું હંમેશા માટે પ્રાધાન્ય પણ આ સત્સંગ સમાજે રાખ્યું છે. પછી આચાર્ય મહારાષ્ટ્રી હોય કે નરનારાયણ દેવ હોય કે નરનારાયણ દેવ આશ્રિત અને એ થકી દીક્ષા લીધેલા સંતો હોય એ સિવાય આ કચ્છનો સમાજ કોઈને માથું નમતો નથી અને કોઈની પાસે જતો નથી. આવી નિષ્ઠા સત્સંગમાં દરેક સત્સંગીઓ પાસે આવે એવી આજ વચનામૃત દ્વિ શતાબ્દી નિમિત્તે ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના. અસ્તુ, જય સ્વામિનારાયણ.